નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો પીએસસી એસએસસીનું રિઝલ્ટ આવ્યા બાદ મેરિટ લિસ્ટ જાહેર થાય છે અને મેરિટ લિસ્ટ તમે જોઈ લીધી છે. હવે જે વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય તેમને આગળ શું પ્રોસેસ કરવાની રહેશે, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કંઈ કરવાનું રહેશે કે આ શિક્ષકો આચાર્ય કરવાનું રહેશે તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપીશું. અને વિડીયો છે લાસ્ટ સુધી જોજો. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો. અને હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપને જોઈન ના કર્યું તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો. તેની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે, પિન કરેલી છે. તો મિત્રો, તમારે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. હવે મિત્રો, વાત કરીએ રાજ્ય પરીક્ષા પર ગુજરાત આયોજન દ્વારા જે લેવાયેલી પીએસસી એસએસસી પરીક્ષાનું જે મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું. હવે મેરિટ લિસ્ટ તો ઘણું ઊંચા લેવલે ગયું છે મિત્રો, તમને જણાવી દઉં તો મેરિટ લિસ્ટ છે તે ખૂબ જ ઊંચા માર્ક્સ આવ્યા હોય, સારા માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે. અને અમુક જે એસએસસી ટ્રાઇબલ મેરિટ લિસ્ટ જે આવ્યું છે તેમાં નીચું મેરિટ લિસ્ટ છે, જે આદિવાસી વિસ્તાર છે, જે આદિવાસી વિસ્તારની જે શાળાઓ છે તે શાળાઓમાં જેમને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તે વિદ્યાર્થી મેરિટ લિસ્ટ ખૂબ નીચું છે. તમે એ મેરિટ લિસ્ટ ના જોઈ તો એ પણ જોઈ લેજો. એસએસસી ટ્રાઇબલ મેરિટ લિસ્ટ છે તેમાં જે એસટી વિદ્યાર્થીઓ હોય છે તેમનો પણ સમાવેશ કર્યો છે, ઘણી માત્રામાં એસટી વિદ્યાર્થીઓ છે. હવે વાત કરીએ મિત્રો કે તમારા મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે, જો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય તો હવે તમારે આગળ શું કરવાનું છે. તો મિત્રો, આ એક પરિપત્ર છે, જ્યારે પણ પરીક્ષા લેવાની હતી એનો પહેલાનો પરિપત્ર છે. આમાં જે ક્વોલિફાઈંગ ગુણ અને મેરિટ યાદી તૈયાર કરવાના નિયમો પણ છે, મેં તમને ઓલરેડી પહેલાં જણાવી દીધા છે. હવે મિત્રો, તમે જો હજુ સુધી જે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય અને પ્રમાણપત્ર ડાઉનલોડ ના કર્યું હોય તો એ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી લેજો. પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તે ઓલરેડી મેં વિડીયો મૂકી દીધો છે, ગઈકાલે વિડીયો મૂક્યો હતો, તે તમે આપણી ચેનલનું વિઝિટ કરીને જોઈ લેજો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે શું લખેલું છે. તમારે હવે પ્રોસેસ શું કરવાની છે તે પણ હું જણાવું છું. અહીંયા જે લાસ્ટ જે ફકરો છે, નિયત કોટામાં જોગવાઈઓ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળાપાત્ર થશે. હવે તાલુકાવાઈઝ જે કોટા છે તે અનુસાર જે વિદ્યાર્થીઓ મેરિટમાં નામ આવ્યું છે તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાપાત્ર થશે, એ તો આપણને ખબર છે. હવે નિયત કોટામાં સમાવેશ થવાપાત્ર માત્ર કટઓફ માર્ક્સની વિગતો 7 દિવસ બાદ વેબસાઇટ પર જાણી શકાશે, એટલે કે આપણું મેરિટ લિસ્ટ આવી ગયું તેની વાત છે. તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ અત્યારે દરેક જિલ્લાના તમામ તાલુકા બીઆરસી મારફતે મોકલવામાં આવશે. હવે તમારી જે માર્કશીટ છે તે તમારી શાળામાં જે બીઆરસી જે હોય છે તેના મારફતે તમારે શાળામાં આવશે અને શાળામાંથી તમને તે માર્કશીટ મળી જશે, આ જે પીએસસી એસએસસીની માર્કશીટ છે તે. હવે મિત્રો, વાત કરીએ તો હવે આગળની પ્રોસેસ શું છે મેરિટમાં આવ્યા પછી. તો મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી, જે મેરિટમાં વિદ્યાર્થીઓની યાદી આવે છે તેમણે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી જે ગાંધીનગરને મોકલી આપવામાં આવશે. હવે જે મેરિટ યાદી છે તે મેરિટ યાદી જે ગાંધીનગર છે શિક્ષણ બોર્ડ ત્યાં મોકલવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મારફતે શિષ્યવૃત્તિ ચૂકવણી કરવામાં આવશે. મિત્રો, હવે આમાં પ્રોસેસ વિદ્યાર્થીને કંઈ જ કરવાની નથી. હવે શું થશે કે જે આ મેરિટ લિસ્ટની યાદી છે જે ગાંધીનગર મોકલવામાં આવી છે, હવે ગાંધીનગરથી જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે, જે ડીઓ કચેરી છે અને જે ડીપીઓ કચેરી છે તે કચેરીમાં આ ગાંધીનગર જે શિક્ષણ કચેરી તેમણે તેમના દ્વારા જાણ કરવામાં આવશે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને. હવે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તેઓ શાળા દ્વારા તેમને શાળાને જાણ કરશે. હવે શાળાને પ્રોસેસ શું કરવાની છે તે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તે જણાવશે, એટલે શાળા દ્વારા જ બધી પ્રોસેસ કરવાની થશે. મિત્રો, જે બેંક એકાઉન્ટ એડ કરવાનું હોય છે, જે પણ શાળા એડ કરવાની છે તે બધી જ પ્રોસેસ છે તે શાળા દ્વારા કરવાની રહેશે, વિદ્યાર્થીને આમાં કંઈ જ કરવાનું રહેતું નથી. આમાં લખેલું છે કે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મારફતે તમારી જે શિષ્યવૃત્તિની ચૂકવણી છે તે કરવામાં આવશે, એટલે એમના દ્વારા છે તે શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે. પરંતુ જે પ્રોસેસ છે અમુક આગળ જે રજિસ્ટ્રેશન કરવાની હોય છે તેમજ જે બેંક એકાઉન્ટ એડ કરવાની છે તે બધી જ વિગતો છે તે શાળા દ્વારા કરવાની હોય છે અને એ બધી જ માહિતી છે જે સૂચનાઓ છે તે શાળાના આચાર્યને મળતી રહેશે. એ આગળથી જે શિક્ષણ અધિકારી દ્વારા સૂચનાઓ આપશે એટલે તેમણે વિદ્યાર્થીને પણ ચિંતા કરવાની જરૂર નથી અને આચાર્યને પણ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે પણ જે વિગતો છે નવી અપડેટ આવશે એટલે તેઓ જણાવશે તમને કે જે પરિપત્ર છે તે પણ
શાળા મોકલવાના છે એટલે તેમને પણ ખબર પડી છે શું કરવાનું છે મિત્રો. તો મિત્રો મેં તમને જણાવી દીધું તો ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે. તો આચાર હોય મિત્રો તમે વિડીયો ગમે હશે, જો વિડીયો ગમે હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને શેર પણ કરજો, અને તમારે કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.